નમસ્કાર મિત્રો મૌર્ય એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે આ વિડીયોમાં આપણે છેલ્લા આઠેક વર્ષોમાં લેવાયેલ ટેટ ટાટ અને એચ ટાટ જેવી પરીક્ષાઓમાં શૈક્ષણિક મનોવિજ્ઞાનને લગતા મહત્વના પ્રશ્નોનું સોલ્યુશન જોવાના છીએ તો ચાલો શરૂ કરીએ સૌપ્રથમ શિક્ષક વર્ગમાં દાખલ થાય છે ત્યારે વિદ્યાર્થીઓ તુરંત ઉભા થઈને નમસ્કાર કરે છે અહીં કયા પ્રકારનું અધ્યયન થાય છે જવાબ અભિક સંધાન દ્વારા અધ્યયન ત્યારબાદ મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ અધ્યયન અધ્યાપન પ્રક્રિયામાં કેન્દ્ર સ્થાને કોણ હોય છે જવાબ અધ્યતા કેન્દ્ર સ્થાને હોય છે ત્યારબાદ બાળકની સ્થિતિની સાચી જાણ શેના વડે થઈ શકે છે જવાબ સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન દ્વારા જ થઈ શકે છે ત્યારબાદનો સવાલ છે શિક્ષકની મદદ વગર બાળક કઈ અધ્યયન પદ્ધતિથી જાતે શીખી શકે છે અભિક્રમિત અધ્યયનથી બાળક છે એ જાતે શીખી શકે છે ત્યારબાદ મહેશનો બુદ્ધિયાંક શોધવાની પ્રક્રિયામાં તેની માનસિક વય અને શારીરિક વય જ્યારે સરખી હોય તો મહેશનો બુદ્ધિઆંક કેટલો થાય છે તો મહેશનો બુદ્ધિઆંક સો બુદ્ધિઆંક થશે ફોર એક્ઝામ્પલ જોઈએ કે સામાન્ય રીતે બુદ્ધિઆંક શોધવાનું સૂત્ર છે કે માનસિક વય છેદમાં શારીરિક વય ગુણ્યા સો તો મહેશની એક્ઝામ્પલ લઈએ કે માનસિક વય સો છે અને શારીરિક વય એ સો કારણ કે બંને સમાન છે તો એની વાસ્તવિક બુદ્ધિઆંક કેટલો થશે સો નેક્સ્ટ જોઈએ વિદ્યાર્થીઓ ઉદાહરણ ઉદાહરણ પરથી સંકલ્પના સિદ્ધ તરફ જઈ શકે તેને શું કહી શકાય તો એને કહી શકાય આગમન પદ્ધતિ હવે નોટ્સમાં જોઈએ તો સપ્રથમ સંકલ્પના સમજાવી ઉદાહરણો આપવામાં આવે તો એને નિગમન પદ્ધતિ કહેવાય અને ઉદાહરણો પરથી નિયમ તારવામાં આવે તો એને આગમન પદ્ધતિ કહેવાય મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામમાં પૂછાઈ ગયેલી છે અને આગામી એક્ઝામમાં પણ પૂછાય છે હું કંઈ દારિદ્ર્યનું નું સ્ત્રોત ગાવા માંગતો નથી પણ વૈભવના ઠાઠરા કરતા સાદાયનું મૂલ્ય વધારે છે આ વિધાન કોનું છે આ વિધાન છે રવિન્દ્રનાથ ટેગોરનું કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ અભિયાન છે જવાબ માધ્યમિક ક્ષેત્ર સાથે એટલે કે રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષણ અભિયાન આર એમ એસ એ નિરંતર શિક્ષણની સંકલ્પનાનો ઉદ્ભવ ઉદભવ ક્યાંથી થયો હતો જવાબ અમેરિકાથી નિરંતર શિક્ષણની સંકલ્પનાનો ઉદ્ભવ ઉદભવ થયો હતો દસમું જોન ડ્યુની શિક્ષણ જગતને ઉત્તમ ભેટ કઈ છે પ્રોજેક્ટ પદ્ધતિની જોન ડ્યુને શિક્ષણ પદ્ધતિની શિક્ષણમાં પ્રોજેક્ટ પદ્ધતિની ભેટ છે એચ સ્ટાર્ટ ફાઇનલ આન્સર કી બે હજાર તેરમાંથી આ લીધો સવાલ છે ત્યારબાદ ક્રિયાત્મક સંશોધનનું સૌથી મહત્વનું સોપાન કયું છે જવાબ પ્રયોગ કાર્યનું અમલીકરણ કરવું એ ક્રિયાત્મક સંશોધનનું સૌથી મહત્વનું સોપાન છે ત્યારબાદના સવાલ જોઈએ

ત્યારબાદ સિગમેન્ટ ફ્રોઈડે પ્રક્ષેપણને ખાલી જગ્યા તરીકે ગણાવી છે એટલે કે પ્રક્ષેપણને એક બચાવ તરીકે વપરાય છે તો ગણિતના નિયમો તારવવા આગમન નિગમન પદ્ધતિનો ઉપયોગ થાય છે ફરી એક વખત આગમન પદ્ધતિ એટલે ઉદાહરણો સમજાવીને નિયમ તારવવા એને આગમન પદ્ધતિ કહેવાય અને નિયમ સમજાવી ઉદાહરણો આપવા એને નિગમન પદ્ધતિ કહેવાય ત્યારબાદ મેં તો સારું જ પેપર લખ્યું હતું પરંતુ મારા સાહેબે બરાબર ચકાસ્યું નહીં એટલે ઓછા ગુણ આવ્યા આ કઈ બચાવ છે જવાબ પ્રક્ષેપણ એટલે કે પોતાનો દોષનો ટોપલો બીજા ઉપર ઢોળી દેવો ત્યારબાદ જ્ઞાન શક્તિ નામનું મુખપત્ર કઈ સંસ્થા બહાર પાડે છે તો સર્વ શિક્ષા અભિયાન મિશન એસ એસ એમ ત્યારબાદ હું શિક્ષણમાં મનોવિજ્ઞાન પ્રયોજીશ આ વિધાન ક્યાં મનોવિજ્ઞાનનું છે જવાબ પેસ્ટોલોજીનું વિધાન છે ત્યારબાદ માનવીની સંપૂર્ણ વ્યક્તિ મત્તાનું પ્રકટીકરણ એટલે કેળવણી આ વિધાન કોનું છે સ્વામી વિવેકાનંદ આ લગભગ ત્રણ ચાર વખત એક્ઝામમાં આ સવાલ પૂછાઈ ગયેલો છે એટલે યાદ રાખજો ત્યારબાદ અભિસંધાનમાં ઉદ્દીપકને બદલે પ્રતિચારને ક્યાં મનોવૈજ્ઞાનિકે મહત્વ ગણાવે છે જવાબ સ્કીનર છે ઉદ્દીપકને બદલે પ્રતિચારને અભિસંધાનમાં ખૂબ જ મહત્વનું ગણાવ્યું છે ત્યારબાદનો સવાલ છે એનસીએફ નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક બે હજાર પાંચમાં કઈ બાબત પર સૌથી વધુ ભાર મૂકવામાં આવ્યો છે જવાબ જ્ઞાન આ સવાલ પણ ત્રણ વખત એક્ઝામમાં પૂછાઈ ગયેલો છે એટલે યાદ રાખજો શાળાએ મોડા આવીને અનંત જુદા જુદા બહાના રજૂ કરે છે આ કઈ બચ્ચાનું ઉદાહરણ છે જવાબ યુક્તિકીકરણ તો આ સવાલ પણ બે વખત પૂછાઈ ગયેલો છે આ બેઠે બેઠો સવાલ બે વખત પૂછાઈ ગયેલો છે ત્યારબાદ યથાર્થવાદી શિક્ષણના કેન્દ્રમાં કોણ હોય છે

શિક્ષણ એ મનુષ્યને આત્મવિશ્વાસો અને નિસ્વાર્થ બનાવે છે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સવાલ છે પણ બે વખત એક્ઝામમાં પૂછાઈ ગયેલો સવાલ છે ઋગ્વેદમાં આ લખેલું છે કે માણસને શિક્ષણ છે એ માણસને આત્મવિશ્વાસો અને નિસ્વાર્થ બનાવે છે તો આત્મવિશ્વાસો અને નિઃસ્વાર્થ શબ્દ આવે એટલે આપણે ઋગ્વેદ જવાબ ટીક કરવાનો ત્યારબાદનો સવાલ છે કે પ્રૌઢ શિક્ષણ કે નિરંતર શિક્ષણ એ કયા પ્રકારનું ઉદાહરણ કહી શકાય જવાબ એ છે અનૌપચારિક શિક્ષણ છે ત્યારબાદ શિક્ષણ વિદ્યાર્થીઓને જીવનનું ઉત્તરદાયિત્વ અને વિશેષ અધિકાર વિશેષ અધિકારને નિભાવવા માટે યોગ્ય બનાવે છે આ વિધાન કોનું છે આ વિધાન પણ સ્વામી વિવેકાનંદનું આ વિધાન છે ત્યારબાદ વસંત આવતી નથી વસંતને લાવવામાં આવે છે આ વાત શિક્ષણની સંસ્થાઓને એટલી જ લાગુ પડે છે આ વાત કોણે કરી છે જવાબ ડોક્ટર હજારી પ્રસાદ દ્વિવેદીએ વાત કરી છે ત્યારબાદનો સવાલ છે

જે પોતાની ઈચ્છા છે એ કોઈ બીજામાં જુએ છે કે બીજા જે કાંઈ પ્રવૃત્તિ કરે છે એ હું પોતે જ પ્રવૃત્તિ કરું છું અથવા હું એના જેવો લાગું છું એની સાથે તાદાત્મ્ય અનુભવે છે ત્યારબાદ ભાષા વગર ઉપયોગ થતા પ્રત્યાયનને ક્યુ પ્રત્યાયન કહેવાય જવાબ અશાબ્દિક પ્રત્યયન કે જેમાં ભાષાનો ઉપયોગ થતો નથી ત્યારબાદ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં બધા જ વિષયોના શિક્ષણમાં કુલ કેટલા હાર્દરૂપ તત્વોને વણી લેવાનું સૂચન થયેલું છે જવાબ તો એમાં દસ તત્વોને હાર્દિક તત્વોને બધા જ વિષયોના શિક્ષણમાં ગણી લેવાનું વણી લેવાનું સૂચન થયેલું છે ત્યારબાદ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં

મનોવિજ્ઞાનની સર્વોત્તમ કઈ વ્યાખ્યા કરવામાં આવી હતી જવાબ આત્માનું વિજ્ઞાન એટલે મનોવિજ્ઞાન ત્યારબાદનો સવાલ જોઈએ અનુભવ અનુભવ જ જ્ઞાનની એક માત્ર માતા છે આ વિધાન કોણે કહ્યું છે તો આ વિધાન છે એ ઇન્દ્રિયાનુભવમાં ઉલ્લેખ થયેલો છે ઇન્દ્રા ઇન્દ્રિયાનુભવવાદ છે એમાં કહ્યું છે કે અનુભવ જ જ્ઞાનની એક માત્ર માતા છે ત્યારબાદ સ્કિન દ્વારા દર્શાવવામાં આવેલ અભિક્રમિત અધ્યયન સાથે કઈ બાબત સાથે સંકળાયેલી કઈ બાબત સંકળાયેલી છે જવાબ એક સંકલ્પના શીખવા માટે ક્રમશઃ તબક્કાને અનુસરવો જોઈએ ત્યારબાદ સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન કોણે સૂચવ્યું છે જવાબ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ઓગણીસો છ્યાસી ત્યારબાદ મોનોલોગ એટલે શું તો મોનોલોગ એટલે એક પાત્રી અભિનય એક પાત્રી અભિનયને આપણે મોનોલોગ તરીકે ઓળખીએ છીએ

નૂતન કેળવણીના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે તો જીન જેકવેલિન રૂસોને ઓળખવામાં આવે છે નૂતન કેળવણીના પિતા તરીકે ત્યારબાદ સામાજિક અધ્યયનનો સિદ્ધાંત ક્યાં મનોવિજ્ઞાને આપ્યો ક્યાં મનોવિજ્ઞાનિકે આપ્યો હતો જવાબ આલ્બર્ટ બાંદુરાએ સામાજિક અધ્યયનનો સિદ્ધાંત આપ્યો હતો ત્યારબાદનો સવાલ જોઈએ મનુષ્ય પ્રકૃતિના સંદર્ભમાં મેકડુગલે કેટલી સહજ વૃત્તિઓ દર્શાવી છે તો મેકડુગલે અઢાર સહજ વૃત્તિઓ દર્શાવી છે ત્યારબાદ દરેક બાળકોનું સ્વતંત્ર વ્યક્તિત્વ છે શિક્ષકે બાળકોના સ્વને સ્વતંત્ર વ્યક્તિત્વને પીછા ઓળખીને શિક્ષણનું આયોજન કરવું જોઈએ આ વિધાન છે ત્યારબાદનો સવાલ છે સમાવેશી શિક્ષણ એટલે કે ઇન્કલુસિવ એજ્યુકેશન એટલે શું તો કે એક જ શાળા પરિસરમાં સામાન્ય બાળકોની સાથે સાથે વિશિષ્ટ સમૂહના બાળકોને પણ શિક્ષણ આપવામાં આવે એને સમાવેશી શિક્ષણ તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદ બુદ્ધિ એટલે વસ્તુને જાણવાની ચિત્તની આકલન કે સમજ શક્તિ આ વિધાન કોનું છે એટલે મીન્સ કે આ બુદ્ધિની વ્યાખ્યા ક્યાં આપેલી છે આ સવાલ પૂછાઈ ગયેલો છે એક્ઝામમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આગામી એક્ઝામમાં પણ પૂછાઈ શકે છે સાર્થ જોડણી કોષમાં બુદ્ધિની આ વ્યાખ્યા કરવામાં આવી છે કે વસ્તુને જાણવાની ચિત્તની કે આકલન કે સમજ શક્તિને બુદ્ધિ કહેવામાં આવે છે ત્યારબાદ બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત ક્યાં મનોવૈજ્ઞાનિકે આપ્યો છે હાવર્ડ ગાર્ડનર દ્વારા બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત આપવામાં આવેલ છે ત્યારબાદનો સવાલ છે લગ્ન કરવા છે પરંતુ લગ્ન સાથે જોડાયેલી જવાબદારીઓનું વહન કરવું પસંદ નથી આ કયા પ્રકારનો સંઘર્ષ અહીંયા કયા પ્રકારનો સંઘર્ષ ઉદ્ભવે છે જવાબ અભિગમન વિગમન સંઘર્ષ ઉદભવે છે કે લગ્ન કરવા ગમે છે પણ લગ્ન પછી જે જે જવાબદારીઓ માથે ભારણ આવે છે એ લેવું ગમતું નથી એટલે એને કેવા પ્રકારનો સંઘર્ષ કહેવાય અભિગમન વિગમન ત્યારબાદ કેળવણીની સંકલ્પનામાં કઈ બાબતનો સમાવેશ થાય છે તો કેળવણી છે આજીવન પ્રક્રિયા છે કેળવણી અનુકૂલનની પ્રક્રિયા છે અને કેળવણી સંસ્કારની પ્રક્રિયા છે ત્યારબાદ આત્મક સાક્ષાતકાનો સમાવેશ કેળવણીના કયા પ્રકારના ધ્યેયમાં થાય છે તો કેળવણીના જે સામાજિક ધ્યેયો છે એમાં આત્મ સાક્ષાત્કારનો સમાવેશ થાય છે ત્યારબાદ કેળવણીની નીપજમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે કેળવણીની નીપજમાં સત્યની શોધ માનવ શક્તિનો વિકાસ અને અપેક્ષિત વર્તન પરિવર્તનનો સમાવેશ થાય છે સો આ હતા એકાવન પ્રશ્નો જે ગત એક્ઝામમાં પૂછાઈ ગયેલા છે અને આગામી એક્ઝામમાં પણ પૂછાઈ શકે એવા છે એવા પ્રશ્નો લીધેલા છે આ ભાગ નંબર એક છે આના પછી ભાગ નંબર બે મૂકીશ સો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો લાઇક એન્ડ શેર અને જો આપે હજી સુધી સબસ્ક્રાઈબ ન કર્યું હોય મારી ચેનલને તો સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આપને આગળના વિડીયોની નોટિફિકેશન મળતી રહે થેન્ક યુ વેરી મચ